ગઢડા શહેરમાં કોળી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ આત્મારામભાઈ પરમારે ભૂતકાળમાં જે વાયદાઓ કોળી સમાજની વાડી માટે કરેલા છે તે વાયદાઓને 11-11 વર્ષ થયા હોવા છતાં કંઈ પણ થયું ન હોય જે માટે વિરોધ કર્યો છે. ગઢડા શહેરમાં સામાકાંઠા વિસ્તાર ખાતે તાત્કાલિક હનુમાનજીના મંદિરમાં આજરોજ ગઢડા શહેર કોળી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ આત્મારામભાઈ પરમારે ભૂતકાળમાં જે વાયદાઓ કોળી સમાજની વાડી માટે કરેલા છે તે વાયદાઓને 11-11 વર્ષ થયા હોવા છતાં કંઈ પણ થયું ન હોય તે માટે વિરોધ કરી તે લેટર પેડને ફાડી અને આત્મારામભાઈને ઘર ભેગા કરી મોટી લીડે હરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી, જેમાં ગઢડા શહેર કોળી સેવા સમાજ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, યુવા આગેવાન અજય ઝાલા તેમજ ગજેન્દ્રભાઈ ગોહિલ સહિતના અનેક કોળી સમાજના આગેવાનો જોડાયા હતા. આજે અમે જે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે તે જે આત્મારામભાઈના વિરોધમાં કાર્યક્રમ છે, ભાજપના વિરોધમાં કાર્યક્રમ છે. કારણ કે આત્મારામભાઈએ અગાઉ અમને જે લેટરો આપ્યા હતા કોળી સમાજની વાડી બનાવવા માટે, જે લેટરો આપ્યા હતા કોળી સમાજને, જે વાયદાઓ આપ્યા હતા અને એ વાયદાઓ માયલું આજે આત્મારામભાઈએ કાંઈ કર્યું નથી અને કોળી સમાજને છેતર્યો છે. કોળી સમાજને પણ આજે અહેસાસ થયો છે કે અમે ખરેખર છેતરાણા છીએ. અને આત્મારામભાઈએ અમને અગાઉ કીધું હતું કે હું ગઢડા શહેર અને તાલુકાના જે આ મોટું મંથક આવેલું છે તો ગઢડા શહેરની અંદર કોળી સમાજની વાડી બનાવી આપી, જે આત્મારામભાઈએ લેટર આપ્યો તો આજે અમે અહીંયા ફાડી અને તેનો અમે સતત વિરોધ કરીએ છીએ. અને આવનારી ચૂંટણીની અંદર આ કોળી સમાજ આત્મારામભાઈને જાકારો આપશે, આત્મારામભાઈને મત નહીં આપે. અને આત્મારામભાઈએ જે છેતરવાનું કામ કર્યું છે, કોળી સમાજને જે લોલીપોપ આપી છે, તો આ જે લોલીપોપ આપી છે તેનો જડબાતોડ જવાબ આપવાનો સમય પણ આવી ગયો છે. તો અમારા તમામ કોળી સમાજના ભાઈઓને વિનંતી છે કે ગઢડા, ઉમરાળા અને વલભીપુરની અંદર આત્મારામભાઈને જાકારો આપે અને આત્મારામભાઈને ઘર ભેગા કરે. અને જ્યારે આત્મારામભાઈ આવા કોળી સમાજને છેતર્યા હોય ત્યારે અમે છેતરાયાનો અમને પણ અહેસાસ થયો છે, એટલે અમે હવે મોહનભાઈના સમર્થનમાં મોહનભાઈને પંજાના નિશાન ઉપર મત આપીને મોહનભાઈને વિજય બનાવવાના છીએ. દિલીપ ચાવડા, KTV ન્યૂઝ, ગઢડા.